ગુજરાતની પાટણ સીટ પર કોંગ્રેસમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઠાકોર આગેવાનોએ જગદીશ ઠાકોરનો વિરોધ કર્યો છે. જગદીશ ઠાકોરને પાટણની ટિકિટ ન આપવામાં આવે તેવું આગેવાનો કહી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જોધાજીની આગેવાનીમાં ઠાકોર આગેવાનો મળ્યા. પાટણ સીટ પર કોંગ્રેસમાં જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર દાવેદાર છે. પાટણ સીટ કોંગ્રેસના જગદીશ ઠાકોરની પરંપરાગત સીટ છે. પાટણ લોકસભા સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. ભાજપના ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોરની વિરોધ કરી રહ્યા છે. ભાજપના ઠાકોર નેતાને અલ્પેશ ભાજપમાંથી ચૂંટણી લડે તેવો ભય જોવા મળી રહ્યો છે. ઠાકોર નેતાઓના વિરોધ વચ્ચે પાટણની સીટ રણ સંગ્રામ પણ બની ચૂકી છે. તો ઉત્તર ગુજરાતની પાટણ સીટ પર કોંગ્રેસમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઠાકોર આગેવાનોએ જગદીશ ઠાકોરનો વિરોધ કર્યો છે. જગદીશ ઠાકોરને પાટણની ટિકિટ ન આપવામાં આવે તેવું આગેવાનો કહી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જોધાજીની આગેવાનીમાં ઠાકોર આગેવાનો મળ્યા. પાટણ સીટ પર કોંગ્રેસમાં જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર દાવેદાર જોવા મળી રહ્યા છે. પાટણ સીટ કોંગ્રેસના જગદીશ ઠાકોરની પરંપરાગત સીટ છે. પાટણ લોકસભા સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ પણ સારું જોવા મળી રહ્યું છે. ભાજપના ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપના ઠાકોર નેતાને અલ્પેશ ભાજપમાંથી ચૂંટણી લડે તેવો ભય પણ ક્યાંક સતાવી રહ્યો છે. લોકસભા ચૂંટણીના પડઘમ પહેલા સૌથી મોટું ધમાસાણ પાટણ લોકસભા બેઠકને લઈને મચ્યું છે. ભાજપ પાટણમાં એક મજબૂત ઉમેદવારની શોધમાં છે. તો હાલના સાંસદ લીલાધર વાઘેલા ભાજપમાં જોર લગાવી રહ્યા છે કે તેમને ફરી ટિકિટ મળી જાય. બીજી તરફ એવી પણ ચર્ચા જોર પકડ્યું છે કે ભાજપ અલ્પેશ ઠાકોરને પોતાના પક્ષમાં લઈ આવશે અને પાટણથી લોકસભા ચૂંટણી લડાવશે. આ સમાચારોને હજી તો બળ મળે તે પહેલા ઠાકોર નેતાઓનું એક જૂથ મુખ્યમંત્રી રૂપાણીને મળી આવ્યું અને વિનંતી કરી કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવશો તો પક્ષને નુકસાન થશે. ભાજપના ઠાકોર નેતાઓનો આરોપ હતો કે અલ્પેશ ઠાકોર સમાજનો માત્ર ઉપયોગ કરે છે. માત્ર ભાજપને જ નહીં, આ બેઠકને લઈને કોંગ્રેસમાં પણ એટલો જ કકળાટ છે. કોંગ્રેસમાંથી પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ફરી ચૂંટણી લડે પાટણથી અથવા તો તેમનો પક્ષ ચૂંટણી લડાવે તેવી વાતો પણ વહેતી થતા કોંગ્રેસમાં પણ જગદીશ ઠાકોરનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. પાટણના કોંગ્રેસના નેતાઓ એકઠા થયા અને જગદીશ ઠાકોરનો વિરોધ કર્યો. 2009માં એસસી અનામતથી સામાન્ય થયેલી પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોર 2009-2014 સુધી સાંસદ રહ્યા છે. 2014માં મોદી લહેરમાં ઠાકોર હારી ગયા અને ભાજપમાંથી લીલાધર વાઘેલા ચૂંટાયા છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર, અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે. નરેન્દ્ર, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તે પહેલા જ મોટું ધમાસાણ જોવા મળી રહ્યું છે, તે પણ પાટણ લોકસભા બેઠકને લઈને ક્યાંક મચ્યું છે. ભાજપ પાટણમાં એક મજબૂત ઉમેદવારની શોધમાં છે અને ક્યાંક અંદર ને અંદર ધમાસાણ જોવા મળી રહ્યું છે, તે કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, શું વિગતો? જી જરૂરથી, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે ત્યાં અત્યારે હાલ કોંગ્રેસ માટે એ સ્થિતિ જોવા મળી રહી છે કે એક વર્ષોથી ત્યાંના જે દાવેદાર રહ્યા છે અથવા તો પૂર્વ ત્યાંના સાંસદ રહી ચૂકેલા જગદીશ ઠાકોરનું નામ આગળ આવી રહ્યું છે અને એમને ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. પરંતુ એમનો વિરોધ પણ પૂર્વ ધારાસભ્યો સહિત સમાજના જે અગ્રણીઓ છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. કારણ કે જે પ્રકારની સક્રિયતા એમના દ્વારા દર્શાવવી જોઈતી હતી એ પ્રકારની સક્રિયતા એ વિસ્તારની અંદર એમના દ્વારા દર્શાવવામાં નથી આવી રહી. તો સામે બીજી બાબત એ છે કે અલ્પેશ ઠાકોર છે એ એક મજબૂત ચહેરો છે અને કોંગ્રેસના અત્યારે હાલ તેઓ યાત્રા પણ યોજી રહ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય પણ છે. એવા સમયે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે એવી એક સૂર કેટલાક લોકો દ્વારા પણ રજૂ કરવામાં આવી રહ્યો છે. જોકે દ્વિધામાં કોંગ્રેસ એટલા માટે જણાઈ રહી છે કારણ કે જો અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તો જે સાંસદ રહી ચૂક્યા છે અથવા તો વિધાનસભાની ચૂંટણી સમયે જેમને વચન આપવામાં આવ્યું હતું, કોંગ્રેસ દ્વારા વાયદો આપવામાં આવ્યો હતો, જગદીશ ઠાકોરને ખોટું લાગી જાય અથવા તો તેઓ બગાવત કરી શકે એ સ્થિતિ કોંગ્રેસ જોઈ રહ્યું છે. એટલે કોંગ્રેસની દ્રિધા આ જોવા મળી રહી છે. જ્યારે સામે છેડે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે એ શક્યતાઓ જોવામાં આવી રહી છે અને જે પ્રકારના કેટલીક બાબતો વહેતી થઈ છે કે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાવાની શક્યતાઓ છે. તો એ સંજોગોની અંદર અલ્પેશ ઠાકોરને ભાજપમાં ના લેવા માટે પણ કેટલાક જે ઠાકોર સમાજના આગેવાનો છે તેઓ પણ માંગ કરી રહ્યા છે. કારણ કે અલ્પેશ જે કંઈ પણ યાત્રાઓ યોજી રહ્યા છે એ યાત્રાઓ માત્ર ને માત્ર પોતાની મહત્વકાંક્ષા
आकांक्षाओ छे ए महत्वाकांक्षाओने पूर्ण करवा माटे आ यात्राओ करी रह्या छे। समाज हित माटे तेओ कोई पण प्रकारनुं काम नथी करी रह्या अने एना कारणे जो तेओ भारतीय जनता पार्टीनी अंदर आवशे अने पाटण लोकसभा बैठक परथी चूंटणी लड़ावामां आवशे तो त्यानुं संगठनने असर थशे अने बैठक हारवानी पण स्थिति अथवा तो संगठनने रफेदफे करवानी स्थिति जोवा मळी रही छे। एटले बंने पक्षे जे द्विधाओ छे ए जरूरथी जोवा मळी रही छे। जो के भारतीय जनता पार्टीना ऑफिशियल्स द्वारा आ बाबतनी पुष्टि करवामां हजु सुधी नथी आवी के અલ્પેશ ઠાકોર भारतीय जनता पार्टी સાથે જોડાવાના છે કે અલ્પેશ ઠાકોર ખુદ પોતે પણ ના પાડી ચૂક્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાના નથી, કોંગ્રેસના તેઓ સાથી છે અને કોંગ્રેસની અંદર રહીને પણ ને જ કામ કરશે। પરંતુ હવે કોંગ્રેસ માટે એ પ્રશ્ન ઊભો થયો છે કે વર્ષો જૂના અને દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરને ટિકિટ આપવી અને લોકસભામાં ઊભા કરવા કે પછી નવલુહિયા યુવાન અને ઠાકોર સમાજના નવા નેતા તરીકે જે ઉભરી આવ્યા છે તે અલ્પેશ ઠાકોરની પસંદગી કરવી, જરૂરથી વિરોધ આક્ષેપ પ્રતિ આક્ષેપો આ તમામ બાબતો થઈ રહી છે અને એવા સમયે હવે આગામી સમયે કોંગ્રેસને નિર્ણય કરવાનો છે। જી જી આભાર નરેન્દ્ર, સમગ્ર વાતચીત કરવા